नमस्कार विद्यार्थी मित्रों, माय सेल्फ उजा रोहित फ्रॉम पायनियर स्कूल। विद्यार्थी मित्रों, आप सोलर एनर्जी जे यूनिट फोर जे छे एक्टिविटी फोर एम आप बे पेरेग्राफ जे छे इन योर साइंस बुक थी लईने चेक फ्रॉम द सन स्क्रॉचिंग त्यां सुधी आप आटला सुधी कम्प्लीट कर्यू छे। ओके, तो फरीथी पाछू नाव आप अहींथी शुरुआत करवा जई रह्या छीए। तो विद्यार्थी मित्रों, आप खास ध्यान पर लेवू के कई रीते आप पाठ ने खास आ नवी एप द्वारा आप भणी रहा छे, तो खास ध्यान पर लेवू विद्यार्थी मित्रों। तो आगळनी थोड़ी बात आपणे छेले कही दी कि आज आप नवा नवा जे वेज छे एना मतलब नवा नवा जे युक्तिओ छे आपणे शोधी काढ़ी छे आ स्क्रॉचिंग हीट एटले कि आ दजाड़े तेवी गरमी सामे आपणे घणा बधा इन्वेन्टेड डिस्कवर कर्या छे, शोध्या छे। सो आटला सुधी आपणे जोयुं हतुं। तो विद्यार्थी मित्रों, हवे जोईए आपणे आगळ के नाउ वी हेव फाउंड अ वे, नाउ वी हेव फाउंड अ वे टू यूज द हॉट रेज ऑफ द सन। शू के नाव एट के हवे वी हेव फाउंड आपने शोधी नाख्या है, शोधी काढ़ा है अ वे, वे एट रस्ता, टू यूज, यूज एट उपयोग करवा द हॉट रेज। हॉट रेज एट सूर्यना जी गरम किरणों से ऑफ द सन एट के सूर्यना जी गरम किरणों से એનો આપણે ઉપયોગ કરવાના નાના રસ્તો હવે શોધી કાઢ્યા છે। હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે। ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ। ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી। ધ સાયન્ટિસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો નોટ કરજો, વૈજ્ઞાનિકો, હેવ સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક કન્વર્ટેડ, કન્વર્ટ કરવું એટલે કે ફેરવવું, શું કરવું છે, કન્વર્ટ કરવું એટલે ફેરવવું। તો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ ઉપર જોઈ લો, કન્વર્ટ કરવું એટલે સ્પેલવું, સક્સેસફુલી સફળતાપૂર્વક, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો। ઓકે ફ્રેન્ડ્સ, ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી એટલે એવું કહેવા માગે છે કે વૈજ્ઞાનિકે સૂર્યની ગરમીનું, સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક એટલે સક્સેસફુલી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ટ એટલે રૂપાંતર, શું કરવાનું છે, રૂપાંતર કર્યું છે। એટલે કે વૈજ્ઞાનિકે સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક, સક્સેસફુલી સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે। હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી એમાં એમણે રૂપાંતર કર્યું છે। એઝ યુ નો વી નીડ ઇલેક્ટ્રિસિટી, એઝ યુ નો, એઝ યુ નો વી નીડ એનર્જી, દર એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, શું કહેવા માગે છે। એઝ યુ નો, યુ નો એટલે કે તમે જાણો છો કે વાહનો ચલાવવા એટલે કે જેને કહેવાય ને રન, ઇવન રન અવર સોરી હોમ્સ ઇલેક્ટ્રિસિટી વ્હીકલ, મતલબ કે ટુ રન વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવા, પછી છે ટુ લાઇટ અવર હોમ્સ, આપણા ઘરોમાં શું કરવામાં વિદ્યુત ચલાવવા માટે, કારખાનાઓ ચલાવવા માટે, પછી ટેલિવિઝન સેટ્સ એટલે કે ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે, શાની જરૂર પડે છે। એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, એઝ યુ નો તમે જાણો છો કે આપણે વી નીડ એટલે જરૂર છે એનર્જી ટુ રન વ્હીકલ્સ, એટલે કે વ્હીકલ ચલાવવા માટે આપણને શેની જરૂર છે, એનર્જીની જરૂર છે। એટલે એવું કહેવા માગે છે કે વાહનો ચલાવવા, કારખાનાઓ ચલાવવા, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા પણ આપણને ઉર્જાની જરૂર છે, એ તો આપણે, એ તો તમે જાણો જ છો, એટલે મતલબ એ તમે જાણો જ છો કે આપણે વ્હીકલ ચલાવવા, ઘરમાં લાઇટો, સ્ટ્રીટ લાઇટો ચલાવવા, ઘરમાં વિદ્યુત ચલાવવા, મતલબ લાઇટો ઘેર ચલાવવા માટે, કુક ફૂડ એટલે ખોરાક રાંધવા માટે, રન ફેક્ટરીઝ, ફેક્ટરી ચલાવવા માટે, ઇવન છતાં ઇવન તેમ રન અવર ટેલિવિઝન, આપણું જે ટેલિવિઝન છે, ટીવી, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે। તો ખ્યાલ આવી ગયો, આપણે બધા જાણીએ છીએ કે આ બધી ચલાવવા માટે આપણને વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે, આ બધું આપણે જાણીએ છીએ। ઓકે, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ, પર્પઝ એટલે હેતુ, પર્પઝીઝ એટલે હેતુઓ માટે, એટલે એવું કહેવા માગે છે કે વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ, કાઇન્ડ એટલે પ્રકારે, પર્પઝ એટલે હેતુ, ડિફરન્ટ એટલે અલગ અલગ, અલગ અલગ એ ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, ભિન્ન ભિન્ન હેતુઓ માટે। વી મેક યુઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ, ડિફરન્ટ એટલે અલગ અલગ પ્રકારની એનર્જી,
ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ પ્રકારની જે ભિન્ન ભિન્ન જે હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની, વિવિધ એટલે ડિફરન્ટ કાઇન્ડ ઓફ, એટલે કે અલગ અલગ પ્રકારની જે વિદ્યુત ઉર્જા છે, વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વેઝ, એ જ રીતે, ઇન ધ સેમ વેઝ એટલે એવી રીતે વી ગેટ એનર્જી ફ્રોમ ધ સન. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ઘણા બધા સ્પેલિંગ ઉપર ફેક્ટરી રન ફેક્ટરી એટલે ફેક્ટરી ચલાવવા માટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એટલે અલગ અલગ પ્રકારની ડિફરન્ટ પર્પઝ અલગ અલગ હેતુ માટે. ઇન ધ સેમ વેઝ એવી જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સ, વી ગેટ એનર્જી તેવી જ રીતે આપણે શું કરીએ છીએ, એવી જ રીતે આપણે જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મેળવીએ છીએ. વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સ, સોર્સ એટલે સ્ત્રોતો, વેરિયસ એટલે અલગ અલગ. ઓકે, તો ડિફરન્ટ જે શબ્દ છે આપણો વિદ્યાર્થી મિત્રો, ડિફરન્ટ, ઓકે, જે ડિફરન્ટ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ શું થાય, વેરિયસ એટલે અલગ અલગ. ઓકે, તો ધ્યાન રાખવાનું છે કે ઇન ધ સેમ વે એવી જ રીતે આપણે જુદા જુદા ડિફરન્ટ એટલે વેરિયસ એટલે જુદા જુદા સ્ત્રોતો, સોર્સ એટલે સ્ત્રોતોમાંથી પણ ઉર્જા શું કરીએ છીએ, ઉર્જા પણ મળે છે. ધીસ સોર્સ આર કોલ પેટ્રોલ વોટર. ધ સોર્સ એટલે કે સ્ત્રોતો છે, કયા કયા સ્ત્રોતો છે, કોલસો, પછી છે પેટ્રોલ, કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર એટલે પાણી, વાઇન એટલે પવન, એન્ડ સો ઓન, સો ઓન એટલે વગેરે પ્રકારના સ્ત્રોતો, અથવા એક્સેટ્રા પણ કહેવાય, ETC. તો ધ સોર્સ ઓફ આર કોલ પેટ્રોલ વોટર વાઇન એન્ડ જે છે કે એની પણ આપણને જરૂર પડે છે. તો આ બધા જે સ્ત્રોતો છે આપણા મુખ્ય સ્ત્રોતો કયા છે, કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે જ્યાંથી આપણને શું મળી રહે છે, વિદ્યુત ઉર્જા મળી રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ એટલે બીજો આગળનો પેરેગ્રાફ જોઈએ છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો હેવ જનરેટેડ, જનરેટ કરવું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ઉત્પન્ન કરવું પેદા કરવું. ઓકે, ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે, વિદ્યુત ઉત્પન્ન કર્યું છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, ફ્રોમ ધ સન એટલે સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત ઉત્પન્ન કર્યું છે. ઇનફેક્ટ હકીકતમાં, વાસ્તવમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. શું કહે છે, ઇનફેક્ટ સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકો માને છે, બિલીવ કરવું એટલે માનવું, ટ્રસ્ટ, કે ભારત જેવા ગરમ દેશોમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. શું કહે છે, ઇનફેક્ટ બિલીવ ધેટ ધ વોર્મ કન્ટ્રી, વોર્મ એટલે ગુંફાળો, ગરમ વિસ્તાર દેશ લાઇક ઇન્ડિયા, જેવો ભારત જેવો દેશ, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી, મેજર એટલે મુખ્ય સ્ત્રોત છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, એટલે કે વાસ્તવમાં ભારત, વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશોમાં, ઇનફેક્ટ બિલીવ ધેટ ભારત જેવા ગરમ દેશોમાં, અહીં લાઇક જે શબ્દ છે એનો મતલબ થાય છે જેવા, અહીં જે લાઇક આપ્યું છે એટલે ગમે નહીં, જેવા દેશોમાં એટલે કે ભારત જેવા દેશોમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. કેન બી મેજર સોર્સ એટલે મુખ્ય સ્ત્રોત બની રહે છે. મેજર સોર્સ એટલે મુખ્ય, એટલે કે પ્રિન્સિપલ પણ કહેવાય, મુખ્ય સ્ત્રોત, સોર્સ ઓફ એનર્જી, સોર્સ એટલે સ્ત્રોત બની શકે છે, એટલે ભારત જેવો દેશ છે મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ છેલ્લા થોડા સમય દરમિયાન, રિસેન્ટ એટલે ડ્યુરિંગ એટલે દરમિયાન, રિસેન્ટ એટલે થોડા સમય, રિસેન્ટ એટલે હમણાંના સમયમાં, અનાવ રિસેન્ટ ટાઈમ, ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તો હમણાં થોડા સમયમાં જે ન્યુમેરિયસ એટલે સંખ્યાબદ્ધ અથવા અનેક, રિસેન્ટ ટાઈમ એટલે તાજેતરનો સમય જે છે, ન્યુમેરિયસ એટલે સંખ્યાબંધ, અનેક એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત. શું કરવામાં આવ્યા છે, ગુજરાતમાં કન્ડક્ટેડ કરવામાં આવ્યા છે, એટલે બરાબર છે, શું કહેવા માગે છે, ગુજરાતમાં હમણાં જ રિસેન્ટ થોડા સમયમાં, આ જે છે સોર્સ, ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. એવું કહેવા માગે છે કે હમણાં થોડા સમય દરમિયાન ઉર્જાનો જે નૈસર્ગિક સ્ત્રોત છે, નૈસર્ગિક સ્ત્રોત એટલે નેચરલ સોર્સ ઓફ એનર્જી, જે નૈસર્ગિક સ્ત્રોત છે જેમાં વિકાસવા એટલે
વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. એટલે કે હમણાં થોડા સમય દરમિયાન ઉર્જાના જે અનેક પ્રકારના જે સ્ત્રોતો છે એમાં વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રકારના પ્રયોગો એક્સપેરિમેન્ટલી શું વિદ્યાર્થી મિત્રો પ્રયોગો કરવામાં આવ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એવું કહી શકાય કે ગુજરાતમાં ઘણા બધા જે છે એ એક્સપેરિમેન્ટ્સ પ્રયોગો કરાય હેવ બીન કન્ડક્ટ કરવામાં આવ્યા છે. ફેર એને નિયંત્રિત કરવામાં ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, એટલે કે ગુજરાતમાં ઘણા બધા આવા જે નૈસર્ગિક સ્ત્રોતો છે એને વિકસાવવા માટે ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી. યુટિલાઇઝ મીન્સ મુખ્ય શબ્દ છે, ધ્યાન આપજો. યુટિલાઇઝ તો યુટિલાઇઝ મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પણ એક વખત પાઠ ચલાવ્યો છે. ટુ ટેપ, આગળનો ફકરો જે છે ટુ ટેપ, એટલે એનો મતલબ થાય છે વિકસાવવું. નેચરલ સોર્સ એટલે કુદરતી સોર્સ, નેચરલ એટલે કુદરતી. ન્યુમેરિયસ એટલે સંખ્યાબદ, સ્પેલિંગ ઉપર. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો રિસેન્ટ ટાઈમ એટલે તાજેતરમાં, તો આ શબ્દ ઉપર ધ્યાન આપજો. સ્પેલિંગો સન એટલે સૂર્યના કિરણો. યુટિલાઇઝડ એટલે કામમાં લીધેલું, વાપર્યું છે. યુટિલાઇઝ એટલે વાપરવું. ઓકે ફ્રેન્ડ્સ, યુટિલાઇઝ એટલે વાપર્યું. ટુ પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું, પેદા કરવું. ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત. ઓકે, તો ધ હીટ ફ્રોમ ધ સન રેઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. એવું કહેવા માગે છે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે શું કહેવા માગે છે, ધ હીટ ફ્રોમ ધ સન રેઝ એટલે કે સૂર્યના કિરણોનો ઉપયોગ કરવા, ધ હીટ ફ્રોમ ધ સન એટલે સૂર્યના કિરણો ઉપયોગ કરવામાં આવે છે, ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા જે છે એ ઉત્પન્ન કરવા માટે, શું કરવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યની જે કિરણો છે એનો જે હીટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લખ્યું છે ઇઝ યુટિલાઇઝ એટલે વાપરી શકાય, કામમાં વાપરી શકાય, તેના માટે સૂર્યના જે કિરણો છે એની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટી. લોકોએ શું કર્યું છે, શરૂ કર્યું છે મેકિંગ યુઝ ઓફ સોલર કુકર. ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ એટલે શું કે લોકોએ સોલર કુકર શું કર્યું છે, લોકોએ સોલર કુકર એટલે કે સૌર ઉર્જા દ્વારા ચાલતા કુકર, સોલર હીટર જે દ્વારા આપણા ઘર ઉપર, આપણા મકાન ઉપર, બંગલો ઉપર આપણે જે હીટિંગ સિસ્ટમ લગાવીએ છીએ પાણી ગરમ કરવા માટે, પછી સોલર બેટરીનો પણ ઉપર ઉપયોગ કરવા લાગ્યા છે, એક્સેટ્રા ઇલેક્ટ્રિસિટી સો ઓન એટલે વગેરેનો ઉપયોગ શરૂ કરી દીધું છે. લોકોએ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરીઝનો ઉપયોગ કરવાનું, હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ એટલે કે લોકોએ શેનો ઉપયોગ કરવાનો, સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણે આટલા સુધી રાખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, અને ફરીથી પાછા આટલા સુધી આપણે કમ્પ્લીટ કરીએ છીએ લેસન. હવે ફરીથી પાછા આપણે નવા ટૉપિક સાથે, નવા પેરેગ્રાફ સાથે આપણે ફરીથી પાછા મળીશું ફ્રેન્ડ્સ. તો તમે સ્પેલિંગો નોટ ડાઉન કરતા રહેજો જેથી તમે કમ્પ્લીટલી આ પાઠને આપણે ધ્યાનથી વાંચી શકીએ અને એના ક્વેશ્ચન આન્સર પણ લખી શકીએ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ ફરીથી નવા વિડીયો સાથે.